युवा जीवदया संगठन साबरकांठा द्वारा कड़िया काम करीने गुजरान चलावनार कनुभाई भोई ने अकस्मात में पेरालिसिस नो भोग बनता घर चलावा बहु तकलीफ होवाथी अनोखी मदद करवामां आवी। गत रोज तारीख 14/9/2020 ना रोज हिंदु युवा संगठन जीवदया समिति ना तालुका प्रमुख संजयभाई गांधी पर हिंदु युवा संगठन साबरकांठा ना कार्यकर्ता जगदीशभाई भोईनो फोन आव्यो हतो कि छापरिया विस्तारमां रहेता कनुभाई भोई तेमनुं गुजरान कड़िया काम करीने चलावता हता, परंतु कोरोना वायरसनी वैश्विक महामारी लॉकडाउन दरमियान कामकाज बंद हतुं अने कनुभाई भोईने आकस्मिक जमणा भागे पेरालिसिसनी અછર થઈ અને કનુભાઈ છેલ્લા એક મહિનાથી પથારી વસે અને કનુભાઈને સંતાન પણ નથી, માટે ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે। આ બાબતની જાણ જીવદયા સમિતિ તાલુકા પ્રમુખ સંજયભાઈ ગાંધીએ સંગઠન તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ સોની અને ગૌરવભાઈ દરજીને કરી અને ત્યારબાદ કનુભાઈના ઘરે જઈને રૂબરૂ મુલાકાત લીધી। તમામ હકીકત જણાવ્યા બાદ કનુભાઈ ભોઈના ઘરે આજ રોજ ઉત્તર ગુજરાત અધ્યક્ષ રૂગવિન્દ્રસિંહ કુંપાવત, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ સરવિંદભાઈ પટેલ, હિંમતનગર શહેર પ્રમુખ પ્રતિકભાઈ પટેલ, મંત્રી મિતુલભાઈ વ્યાસ, તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ સોની, જીવદયા તાલુકા પ્રમુખ સંજય ગાંધી, જીવદયા હિંમતનગર પ્રમુખ ગોપીભાઈ બારૂડ, સુનિલભાઈ શાહ, ગૌરવભાઈ દરજી, જગદીશભાઈ ભોઈ તથા અન્ય કાર્યકરો કનુભાઈ ભોઈના ઘરે જઈ એક મહિના સુધીનું કરિયાણું દૂધની વ્યવસ્થા કરી આપવામાં આવી તથા ભૃગવિન્દ્રસિંહ કુંપાવતે કસરત કરાવવા ડૉક્ટર્સની સુવિધા પણ ઘરે ઉપલબ્ધ કરી આપવાનું કહ્યું છે। અને જ્યાર સુધી કનુભાઈની પેરાલિસિસની બીમારીની રિકવરી ના આવે ત્યાં સુધી કોઈ પણ જરૂર પડે તો હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠાના કાર્યકર્તાશ્રીને જાણ કરવા કહ્યું। સૈયદ સોયાબ, ZSTV, હિંમતનગર।